ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો આજે છે તેર સપ્ટેમ્બર અને તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે જ છે તો મિત્રો ટાઈમ વગર ટોપિક પર આવીએ ચાલુ કરીએ તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસ આજના લેટેસ્ટ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બન્યા તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ બરાબર ભૂપેન્દ્ર પટેલ જે છે એ ગુજરાતના નવા સીએમ બની ગયા છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા બની ગયા છે હવે મિત્રો પટેલની વાત કરીએ તો પરમ દિવસે વિજય રૂપાણીએ અચાનક જ રાજીનામું આપી દીધું અને આવતીકાલે જે ભાજપા ધારાસભ્યોની જે બેઠક થઈ હતી એમાં નીતિન પટેલ સી આર પાટીલ ગોધન ઝડપિયા બરાબર મોટા મોટા જે ધુરંધર હતા મોટા મોટા જે ખેલાડી હતા મિત્રો એ બધા જ ગાયબ થઈ ગયા અને એક એવું નામ જેના વિશે કોઈ દિવસ પબ્લિકે વિચાર્યું નહીં હશે જેવી કે મોદી અને અમિત શાહની ખાસિયત છે આ ભૂપેન્દ્ર પટેલને એમણે સીએમ બનાવી દીધા મિત્રો આ સુધી નામ પણ નહીં સાંભળ્યું હશે લગભગ નાઇન્ટી પર્સન્ટ લોકોએ નહીં સાંભળ્યું હશે અમદાવાદના લોકોએ સાંભળ્યું હશે તો ભૂપેન્દ્ર પટેલ નવા સીએમ બન્યા છે એમનું પૂરું નામ છે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ એ ગુજરાતના વ્યક્તિગત સત્તરમાં સીએમ બન્યા છે એમનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો બાસઠના રોજ થયો હતો ગાટલોડિયાથી ધારાસભ્ય છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ બાળપણથી આરએસએસની વિચારધારાથી જોડાયેલા છે ભૂપેન્દ્ર પટેલ ફ્રેન્ડ્સ આમાં એક્ઝામ પર શું અસર થશે તો લગભગ બની શકે કે અચાનક સીએમ રૂપાણીએ રાજીનામું આપ્યું એટલે બીજેપીની પૂરેપૂરી કોશિશ હોઈ શકે કે એક્ઝામ જલ્દી કરાવે સોરી જો ઇલેક્શન જલ્દી કરાવે બરાબર ઇલેક્શન જલ્દી કરાવવાની પૂરેપૂરી કોશિશ રહેશે તો હવે ઇલેક્શન યર છે તો એમણે વિદ્યાર્થીઓને પણ ખુશ કરવા છે વિદ્યાર્થીઓને વાલીઓને પણ ખુશ કરવા કરવાના છે તો મેં ફ્રેન્ડ્સ એક્ઝામ જે છે એ પણ આવશે જ બરાબર ઇલેક્શન યરમાં જે એક્ઝામ આવી ગઈ તે આવી ગઈ પછી આપણે ભૂલી જવાનું તો પૂરી તૈયારી કરજો તમે આપણને બીજું કોઈ વિશેષ ફરક પડશે નહીં કારણ કે રૂપા કાકા ગયા ને ભૂપા કાકા આવ્યા છે આપણે તો જ્યાં હતા ત્યાં ત્યાં જ રહેવાના છે પણ આપણે તૈયારી ચાલુ રાખવાની જેથી કરીને જ્યારે પણ એક્ઝામ આવે આપણે એનો ડંકો વગાડી શકીએ ક્વેશન હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા તો સાહિત્યકાર હતા તકસિંહ પરમાર બરાબર હાલમાં એમનું નિધન થયું છે લગભગ સો વર્ષની ઉંમરે ભાવનગરમાં એમનું નિધન થયું છે મિત્રો એમને ગુરુજી અને બાપુજી તરીકે ઓળખવામાં આવતા હતા એના પછી હાલમાં તમિલનાડુમાં મહાકવિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો સપ્ટેમ્બરના રોજ તમિલનાડુમાં મહાકવિ દિવસ મનાવવામાં આવ્યો છે સુબ્રમણ્યમ એક સ્વતંત્ર સેનાની હતા મિત્રો અને એમની તમિલનાડુ સરકાર મહાકવિ દિવસ તરીકે ઉજવે છે હવે તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન તમિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત તમિલનાડુનું જે કેપિટલ છે મિત્રો એ છે ચેન્નઈ બરાબર મિત્રો તમિલનાડુએ હાલમાં જે પેરિયારની જન્મ જયંતિ હતી એને સામાજિક દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે બરાબર તમિલનાડુમાં અંગદાનમાં અને માછલી ઉત્પાદનમાં તમિલનાડુ નંબર વન છે એટલું તમે યાદ રાખો નેક્સ્ટ હાલમાં ભારત અને કયા દેશો જે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય વાર્તા થઈ છે ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય શું છે આ તો ફ્રેન્ડ પહેલી વાત તો આ થઈ છે ઓસ્ટ્રેલિયા વચ્ચે બરાબર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય વાર્તામાં શું થાય તો ફ્રેન્ડ આમાં જે તે દેશના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી બંને સામેલ થાય છે બરાબર ટુ પ્લસ ટુમાં વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી બંને સામેલ થાય તો ભારતના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી બંને વચ્ચે મીટિંગ થઈ છે બરાબર તો હવે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી કોણ છે એ છે મારીસ પામને ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી છે પીટર ભારતના વિદેશ મંત્રી છે રાજનાથ સિંઘ આ ચારે વચ્ચે નેક્સ્ટ હાલમાં તેરમી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કોણે કરી તો રાઈટ આન્સર છે આમાં જન્મેલા હીરાબાના દીકરા નરેન્દ્ર દામોદરદાસ મોદી જે છે મિત્રો એમણે તેરમી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરી છે નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ના રોજ થયો હતો અને બ્રિક્સની વાત કરીએ તો બ્રિક્સનું પૂરું નામ છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા આનો એક સમૂહ છે મિત્રો બ્રિક્સ એના બધા જ રાષ્ટ્રપ્રમુખ જે છે એમાં જોડાયા છે પછી એ વ્લાદિમીર પુતિન હોય સી જિનપિંગ હોય કે નરેન્દ્ર મોદી એની અધ્યક્ષતા કરી છે બરાબર સાની બ્રિક્સની બ્રિક્સની એક બેંક પણ છે એનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક નેક્સ્ટ હાલમાં ડોક્ટર સમીર શર્માને કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા તો ઓગણીસો પંચ્યાસી બેચના આઈએ એસ અધિકારી સમીર શર્મા આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા છે હવે આંધ્રપ્રદેશની વાત થઈ આંધ્રપ્રદેશના કેપિટલ છે મિત્રો એ ત્રણ કેપિટલ છે એક છે અમરાવતી બીજું છે વિશાખાપટનમ અને ત્રીજી છે કર્નૂલ આંધ્રપ્રદેશના સીએમ કોણ છે એ છે જગન મોહન રેડ્ડી ફ્રેન્ડ ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય કયો બન્યો હતો એ બન્યો હતો આંધ્રપ્રદેશ બરાબર એટલું તમે આંધ્રપ્રદેશ વિશે યાદ રાખો નેક્સ્ટ ક્વેશન જોઈએ આપણે ફ્રેન્ડ આંધ્રપ્રદેશમાં એક અત્યારે મોબાઈલ હેન્ડવોશ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે જગન્ના વિદ્યા દેવીના યોજનાની શરૂઆત થઈ છે નિગા એપ અને કોવિડ ફાર્મા એપ એ પણ આંધ્રપ્રદેશમાં શરૂ થઈ એ પણ થોડુંક માહિતી લઈ લો સરકારે કોવિડના પ્રસારના આકલન માટે સરકારે એ છે કેરળ સરકાર બરાબર કેરળ સરકારે સર્વોપ્રિવસ અભ્યાસ શરૂ કર્યો છે હાલમાં તો કેરળના સીએમ કોણ છે પી વિજયન ગવર્નર છે આરીફ મોહમ્મદ ખાન એમની એક યોજના છે વન સ્કૂલ વન આઈએસ ખૂબ જ પ્રખ્યાત છે કેરળનું કેપિટલ છે તિરુવનંતમપુરમ હાલમાં કેરળમાં પ્રોજેક્ટ કે ફોનનું એલાન થયું છે તિરંગા પહેલની શરૂઆત થઈ છે મિત્રો રેપિડ સ્ક્રીનિંગ માટે કેરલે પદ્મશૈલી પુરસ્કાર સ્થાપિત કરવાની જાહેરાત કરી જેવી રીતના ભારતમાં પદ્મશ્રી પદ્મ વિભૂષણ આપવામાં આવે છે તેવી રીતના કેરળમાં પણ આવા એવોર્ડ આપવામાં આવશે ભારતનો પહેલો ડ્રોન ફોરેન્સિક અનુસંધાન કેન્દ્ર કેરલમાં ખુલશે કેરલમાં પેરિયા નેશનલ પાર્ક આવેલું છે અને શાંત ઘાટી આવેલી છે નેક્સ્ટ હાલમાં દેબોજ્યોતિ મિશ્રાએ કયા દેશના સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર જીત્યો છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સ્પેન બરાબર હાલમાં દેબોજ્યોતિ મિશ્રાએ સ્પેનના સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર જીત્યો છે સ્પેનમાં હાલમાં ઇમેઝિંગ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો હવે સ્પેનની વાત કરીએ સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ કરન્સી છે યુરો હવે ફ્રેન્ડ આ જે યુરો જે છે જેટલા પણ યુરોપિયન યુનિયનના દેશો છે એ બધાની એક જ કરન્સી છે એ છે યુરો બરાબર અને સ્પેનના પીએમ છે હાલમાં પેટ્રો સંચેજ નેક્સ્ટ હાલમાં બુલેટ્સ ઓવર બોમ્બે સત્યા એન્ડ ધ હિન્દી ફિલ્મ ગેંગસ્ટર નામનું પુસ્તક કોણે લખ્યું છે તો રાઈટ આન્સર છે એમાં ઉદય વાટિયા ંગરી જે છે એક્ઝિમ બેંકના નવા એમડી બની ગયા છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના થઈ હતી નાઇન્ટીન એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે હાલમાં એક્ઝિમ બેંકના સીઈઓ છે ડેવિડ રાસ્કિન એના પછી હાલમાં કયા રાજ્યમાં કૃષિ ઉત્સવ નુઆખાઈ મનાવવામાં આવ્યો તો રાઈટ આન્સર છે અમારા ઓડિશામાં હાલમાં ઓડિશામાં કૃષિ ઉત્સવ નુઆખાઈ મનાવવામાં આવ્યો ફ્રેન્ડ આ જે ઉત્સવ છે આ નવી ફસલનો ઉત્સવ મનાવવામાં આવે છે જ્યારે પણ ખેડૂતો પાસે નવી ફસલ આવે બરાબર

એક એપ્રિલના રોજ ઓડિશા દિવસ અથવા ઉત્કલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ઓડિશામાં રાઉરકેલામાં ભારતનો સૌથી મોટો હોકી સ્ટેડિયમ બની રહ્યો છે ઓડિશામાં ચિલકા લેક આવેલી છે ભારતની સૌથી મોટી ખારા પાણીની લેક છે હવે ઓડિશામાં સુનાવેડા કોઠાગણ નલવન વાયલીપલ્લી દેવરીગણ અને ગહીરમઠ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આવેલી છે એટલું તમે યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં ડેનમાર્ક અને તમિલનાડુએ કયા અખાતમાં એક ઉર્જા દ્વીપ બનાવવાની યોજના બનાવી છે તો રાઈટ આન્સર છે આમાં મન્નારના અખાતમાં બરાબર હાલમાં ડેનમાર્ક અને તમિલનાડુએ મન્નારના અખાતમાં એક ઉર્જા દ્વીપ બનાવવાની યોજના બનાવી રહી છે હવે મન્નારનો અખાત ક્યાં છે તો ફ્રેન્ડ આ ભારત માનીએ આપણે બરાબર આ આવેલો છે શ્રીલંકા બરાબર આ જે એરિયો જે આ છે તમિલનાડુનો એરિયો બરાબર અહીંયા કેરળ છે અહીંયા કર્ણાટક છે અને અહીંયા આંધ્રપ્રદેશ છે તો અહીંયા આવેલું છે મનારનો અખાત એટલે કે તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે પણ કહી શકીએ આપણે ને ભારત અને શ્રીલંકા વચ્ચે પણ કહી શકીએ મનારનો અખાત સમજી ગયા છો તમે નેક્સ્ટ હાલમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કમાં કયા ત્રણ નવા સભ્ય જોડાયા છે તો એ જોડાયા છે યુએ ઉરુગ્વે અને બાંગ્લાદેશ બરાબર

નેક્સ્ટ હાલમાં આવેલી રિપોર્ટ મુજબ જુલાઈ બે હજાર એકવીસમાં ઔદ્યોગિક ઉત્પાદન કેટલા ટકા વધ્યો છે એના પછી હાલમાં યુપી નેશનલ લો યુનિવર્સિટીની આધારશિલા કોણે મૂકી મિત્રો એ મૂકી છે રામનાથ કોવિંદ હાલમાં યુપી નેશનલ લો યુનિવર્સિટીની આધારશિલા મૂકી છે રામનાથ કોવિંદ હવે રામનાથ કોવિંદ અત્યારે પ્રયાગરાજ ગયા હતા અને પ્રયાગરાજમાં એમણે આ આધારશીલા મૂકી છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે પ્રયાગરાજ અને યુપી નેશનલ વાત થઈ છે છે તો એમાં યુપીમાં મિત્રો હાલમાં યોગી આદિત્યનાથ ગવર્નર છે આપણા આનંદી ફોઈ અને આનંદી ફોઈના જ જે ખાસમ ખાસ ગણાતા છે મિત્રો આ ભૂપેન્દ્ર પટેલ એમને ગુજરાતના હાલમાં સીએમ બનાવવામાં આવે છે એટલે ફોઈનો હજુ પણ દબદબો છે જ એમ આપણે માનીને ચાલીએ હાલમાં ગુજરાતમાં નવીન છત્રી રોજગાર યોજનાની રાષ્ટ્રીય પક્ષી છે એના પછી હાલમાં ક્યાં અત્યાધુનિક સરદાર ભવનનું નું કરવામાં આવ્યું તો મિત્રો અમદાવાદમાં સરદાર ભવનનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું કોણે કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને એમાં વિજયભાઈ રૂપાણી જે છે મિત્રો એ પણ સામેલ થયા છે અને જેવું સરદાર ભવનનું ઉદઘાટન થયું એના ચાર જ કલાક પછી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દેવું પડ્યું હતું હવે એમણે જાતે તો આપ્યું નહીં હશે ઉપરથી ફોન આવ્યો છે તો વિજયભાઈ રૂપાણીએ સરદાર ભવનનું ઉદઘાટન કર્યું અને મિત્રો રાજીનામું આપવું પડ્યું અને આ બાજુ ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એમણે બાર વાગે એક ઝાડ રોપ્યું હતું અને સાંજે ચાર વાગે એ ઝાડનું એમને ફળ મળી ગયું ડાયરેક્ટ સીએમ બની ગયા આને કહેવાય છે નસીબ જે ભૂપેન્દ્રભાઈ પટેલને કોઈ ઓળખતો નહીં હતો મિત્રો એ ચાર વાગે પછી તમામ સોશિયલ મીડિયાથી ન્યૂઝપેપર સુધી ઇલેક્ટ્રોનિક મીડિયાથી તમામે તમામ જગ્યા પર છવાઈ ગયા હતા એને કહેવાય છે નસીબ તમે કદાચ વિડીયો જોયો હશે છેલ્લે છેલ્લે બેસેલા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ એમને કદાચ ખ્યાલ પણ નહીં હશે કે એક કલાક પછી તેઓ ગુજરાતના રાજા બની જશે કિસ્મત કિસ્મતની વાતો છે ફ્રેન્ડ નેક્સ્ટ હાલમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષના રૂપમાં કોને કાર્યભાર સંભાળ્યો ઇકબાલસિંગ લાલપુરા અલ્પસંખ્ય આયોગના અધ્યક્ષના રૂપમાં ઇકબાલસિંહ લાલપુરાએ કાર્યભાર સંભાળ્યો છે મિત્રો પહેલા કોણ હતા તો પહેલા અધ્યક્ષ હતા હસન રિજવી બરાબર હસન રિજવી પછી બન્યા છે ઇકબાલસિંગ લાલપુરા હવે રાષ્ટ્રીય અલ્પસંખ્યક મંત્રી કોણ છે તે છે મુખ્તાર અબ્બાસ નકવી નેક્સ્ટ હાલમાં હાઈ કોલ ગેસિફિકેશન આધારિત મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો એ સ્થાપવામાં આવ્યું છે હૈદરાબાદ ખાતે હૈદરાબાદ ખાતે ભેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર હૈદરાબાદ ખાતે ભારતના પ્રથમ સ્વદેશી ડિઝાઇન કરેલ ઉચ્ચ એસ કોલ ગેસિફિકેશન આધારિત મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નેક્સ્ટ હાલમાં ભારતનો સૌથી ઊંચો હવા શુદ્ધિકરણ ટાવર ક્યાં બનાવવામાં આવ્યો તો રાઈટ ચંડીગઢ ક્યાં ચંડીગઢ ખાતે બનાવવામાં આવ્યો છે તો રહેશે દ્રષ્ટિએ ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ છે એમ તો પણ બીજી વાત આપણે માનીએ તો હરિયાણા અને પંજાબનું કેપિટલ પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં બીપીસીએલ ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો રાઈટ આન્સર હતો અરુણ કુમાર સિંહ ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો એવો જવાબ આપ્યો હતો બરાબર ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે પૂરી માહિતી સાથે કમેન્ટ બોક્સમાં જણાવો એ રાજ્ય વિશે પણ પૂરી માહિતી જણાવો ફ્રેન્ડ્સ વિડિયો ગમતો તો લાઇક કરજો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીએ છે ત્યાંથી જોઈન કર લો પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ